ચાલો વિદ્યાર્થી મિત્રો સાયક્લોટોન એમના કાર્ય વિશે આપણે સમજૂતી મેળવીએ છીએ. અગત્યનો પ્રશ્ન છે, ત્રણ માર્ક્સ અથવા તો ચાર માર્ક્સ ની અંદર આ પ્રશ્ન આપણને પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો સાયક્લોટોન કઈ રીતે કાર્ય કરશે એના વિશે સમજૂતી મેળવીએ. સિદ્ધાંત આપણે શીખી ગયા છે. સિદ્ધાંત ની અંદર આપણે એવું કીધું કે વિદ્યુત ભારિત જે કણ છે એ કણ ને આપણે પ્રવેગિત કરાવવો છે તો એના માટે આપણને સાયક્લોટોન ની જરૂર પડે છે. બસ એ જ કામ આપણે અહીંયા કરવું છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, આકૃતિ ની અંદર અહીંયા જે ટપકાઓ દર્શાવે છે એ આપણું ચુંબકીય ક્ષેત્ર છે જે પુસ્તકના પાનાને લંબ રૂપે બહારની તરફ આવે છે. બરાબર, પુસ્તકના પાનાને લંબ રૂપે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર એને આપણે ધારણા કરીએ છીએ. બે ડિસ્ક છે જે આપણે આગળ ચર્ચા કરી એ મુજબની ડિસ્ક ની રચના છે. આ ડી વન ગણી શકીએ અને પેલી જે ડિસ્ક છે એને કહેવાય ડી ટુ. આ બંને ડિસ્ક એની સાથે આપણે ઉચ્ચ વિદ્યુત સ્થિતિમાન તત્વો ધરાવતું હોય તેવો પોટેન્શિયલ ડિફરન્સ એને જોઈન્ટ કરવાનો છે. બરાબર, એસી પ્રાપ્ત સ્થાન એની સાથે આપણે એને જોઈન્ટ કરી દઈએ. હાઈ વોલ્ટેજ ધરાવતું એસી પ્રાપ્ત સ્થાન એની સાથે એને જોડી દીધું છે. ત્યાર પછી અહીંયા આપણે બે ગેપ રાખીશું. બરાબર, જેમાંથી વિદ્યુત ભારિત કણ જે છે એને આપણે બહાર કાઢીશું. હવે કાર્ય કઈ રીતે કરશે, શું કામ થશે તેની આપણે સમજૂતી મેળવે. પહેલું કામ એ છે કે જે આપણે ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લીધું છે એને આપણે લખી દેખાડ કરી દે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને કઈ રીતે છે લંબ રૂપે, પુસ્તકના પાનાને લંબ રૂપે કઈ તરફ બહાર તરફ રહેલું છે. હવે એની અંદર આપણે બે ડિસ્ક ગોઠવી દીધી છે. બરાબર, જે એક જેમના વ્યાસ છે એકબીજાની સામ સામે આવે તે રીતે આપણે બે ડિસ્ક ગોઠવેલી છે. બે ડિસ્કને એકબીજાના વ્યાસ સામ સામે આવે તે રીતે ગોઠવવામાં આવે છે તથા આ બંનેને હાઈ વોલ્ટેજ ધરાવતો એસી પ્રાપ્ત સ્થાન એની સાથે આપણે જોડેલું છે. બરાબર, તેને હાઈ વોલ્ટેજ ધરાવતા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે. ચાલો હવે માની લો કે અહીંયા કોઈ કણ છે એને આપણે પ્રવેગિત કરાવવો છે. એટલે આપણે શું કહીએ, બિંદુ P પાસે ગોઠવવો પડશે. એ કણ ધન વિદ્યુત ભારિત પણ હોઈ શકે અથવા તો ઋણ વિદ્યુત ભારિત પણ હોઈ શકે, બેમાંથી કોઈ એક કણ હોઈ શકે. માની લો કે આપણે અત્યારે પ્રોટોન ને ધ્યાનમાં લઈએ છીએ તો આ બિંદુ P પાસે આપણે કોને ગોઠવીએ, પ્રોટોન. એટલે કે ધન વિદ્યુત ભારિત કણ અથવા તો ઋણ વિદ્યુત ભારિત, ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત કણ ને બિંદુ P પાસેથી પ્રવેગી કરાવવામાં આવે છે. અત્યારે આપણે કોને ધ્યાનમાં લીધો છે, પ્રોટોનને બિંદુ P પાસે ગોઠવવામાં આવે. ચાલો હવે તો ભાઈ તમે જુઓ ને હાઈ વોલ્ટેજ ધરાવતું એસી પ્રાપ્તિ સ્થાન આપશો તો આ એસી પ્રાપ્તિ સ્થાન કયા ભાગમાં મળશે. ખાસ સમજો, આ જે પ્લેટ છે ને એ ધાતુમાંથી બનેલી છે. ધાતુમાંથી બનેલી જે પ્લેટ છે હવે આપણને ખબર છે ધાતુ એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, શૂન્ય. તો પછી વિદ્યુત ક્ષેત્ર હશે ક્યાં, તો વિદ્યુત ક્ષેત્ર આ બે પ્લેટની વચ્ચેનો જે ગેપ છે એમાં જ તમને જોવા મળશે.
અંદરના ભાગમાં ધાતુની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. આ યાદ રાખજો ખાસ, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર એ ધાતુની પ્લેટની અંદર હોતું નથી, પરંતુ ક્યાં હશે? તો કે બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જ હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે તો બધે અસ્તિત્વ ધરાવશે, બરાબર. બધી ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તમને જોવા મળશે. ચાલો હવે મેઇન પોઈન્ટ ઉપર, જે કણને પ્રવેગી કરવો એટલે કે આપણો બિંદુ P પાસે કયો પણ બિંદુ છે, આપણે પ્રોટોન. હવે જો તમે પ્રોટોન અહીંયા મૂકશો, તમે કયું પ્રાપ્તિ સ્થાન આપ્યું છે? એસી પ્રાપ્તિ સ્થાન. એસી પ્રાપ્તિ સ્થાન કામ શું? તો કે સતત દિશા બદલવા, ઉલટ સુલટ કહેવાય. જે એમ કહો ને તો એક સેકન્ડ ની અંદર 100 વખત પોતાની દિશા બદલી નાખે. તો આજે એસી પ્રાપ્તિ સ્થાન તમે જોવાની સાથે જોડશો. માનો કે આ પ્રોટોન છે, એ પ્રોટોન એની કમ્પેરમાં આ બાજુની D1 પ્લેટ અત્યારે ધારો કે ધન સ્થિતિમાન પર છે અને આ પ્લેટ અત્યારે ઋણ સ્થિતિમાન પર છે. તો પ્રોટોન પોતે ધન વિદ્યુતભાર ધરાવશે, એટલે એ પ્રોટોન ઋણ વિદ્યુતભારે પ્લેટ તરફ આકર્ષાય, બરાબર. સમજી લેજો, પ્રોટોન જે છે એ કઈ તરફ આકર્ષાય? ઋણ વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય. જેવો ઋણ વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય એટલે ધાતુની જે સપાટી છે આ એને લંબ રૂપે દાખલ થશે. ધાતુની સપાટી આ રીતે છે, પણ અહીંયા પ્રોટોન છે એ કઈ રીતે દાખલ થાય? આ રીતના ખેંચાશે, સીધે સીધો લંબ રૂપે દાખલ થશે. આપણને તો ખબર છે કે જ્યારે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે દાખલ થાય એટલે એના ઉપર શું લાગે? બળ લાગે. અને એના ઉપર જો બળ લાગે તો બળ લાગવાના કારણે એનો ગતિપથ કેવો બને? તો કે ભાઈ ગતિપથ જે બનશે એ ગતિપથ વર્તુળાકાર થયો છે, જે આપણને ખ્યાલ છે. એટલે જેવો પણ અહીંયા બિંદુ P પાસે હતો આ પ્લેટ ઋણ સ્થિતિમાં ઉપર ગોઠવાય, પણ એના તરફ આકર્ષાય અને લંબ રૂપે અંદર દાખલ થશે. હવે અંદરના ભાગમાં જે ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપર શું લગાડે? બળ લગાડશે. આ રીતના ગતિપથ બનશે વર્તુળાકાર. જેવો પણ ગતિ કરી વર્તુળાકાર ભાગ પૂરો કરી અને ફરી પાછો ધાતુની સપાટી પર આવશે ત્યારે બંને પ્લેટ પરના જે સ્થિતિમાન છે ને એ ઉલટાઈ જશે. જે પોઝિટિવ હતો એ નેગેટિવ થઈ જશે, નેગેટિવ હતું એ પોઝિટિવ થઈ જશે. કારણ કે એસી કરંટ છે, સતત દિશા બદલશે. એટલે જેવો અહીંયા પણ એવો આ પ્લેટ ઋણ સ્થિતિમાન પર હતી એ પ્લેટ હવે ધન સ્થિતિમાન પર આવશે અને આ ધન વળી ની તરફ આવશે ઋણ તરફ. એટલે આ ઋણ સ્થિતિમાન પ્રાપ્ત કરે તો આ પ્રોટોન ફરી પાછો ઋણ તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે, ફરી પાછો ઋણ તરફ આકર્ષવાનો શું કરે? પ્રયત્ન કરે. પણ જ્યારે ઋણ તરફ આકર્ષાય ત્યારે વચ્ચેની ગેપમાં તેને શું કરવું પડે? પસાર કરવું પડશે. આ ખાસ જોજો, જ્યારે પણ એક ડિસ્ક માંથી બીજી ડિસ્ક તરફ ખેંચાતો હશે ત્યારે વચ્ચેના વિસ્તારમાંથી શું થશે? પસાર થશે. તો વચ્ચેના વિસ્તારમાં તો કોણ છે? દોસ્તો, તો વચ્ચેના વિસ્તારની અંદર તો વિદ્યુત ક્ષેત્ર છે અને આ વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત ભારિત કણ દાખલ થાય એટલે એના ઉપર શું લાગે? ફોર્સ. એના ઉપર શું લાગશે? બળ લાગશે. બળ લાગે એટલે કણ એની જે વેગ હતો એ વેગમાં શું થઈ જશે? વધારો થાય. આપણે ખ્યાલ છે કોઈ પદાર્થ સ્થિર હોય આપણે ધક્કો મારીએ એટલે એની સ્પીડ શું થાય? વધે. એમ અહીંયા કણ છે એનો વેગમાં પણ શું થાય? વધારો. એટલે વધારો થશે એટલે વધેલા વેગ સાથે અંદર દાખલ થયો, વધેલા વેગ સાથે અંદર દાખલ થાય એટલે ફરી પાછું ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય. તો આપણને ખબર છે વેગ વધે ત્રિજ્યા પણ શું થાય? વધારો. જોઈ શકો છો દેખાય છે વેગ વધે છે ત્રિજ્યામાં શું થાય છે? વધારો થશે. એટલે આપણે એ લખી શકીએ કે જ્યારે પણ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં આપણે કેવું વિદ્યુત ક્ષેત્ર છે, જ્યારે પણ બિંદુ P પાસે હશે ત્યારે એ પોતાના કરતા વિરુદ્ધ સ્થિતિમાન ધરાવતી પ્લેટ તરફ શું થાય? આકર્ષણ, બરાબર. એટલે જ્યારે પણ બિંદુ P પાસેથી મુક્ત થાય
ત્યારે તેના કરતાં વિજાતીય સ્થિતિમાન તરફ આકર્ષાય છે તથા પ્લેટની અંદરના ભાગમાં કોણ છે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર પ્લેટ એની અંદર ચુંબકીય ક્ષેત્ર પ્લેટની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ગતિપથ કેવો બનાવે તો એ ગતિપથ એને બનાવશે વર્તુળાકાર પછી તમે પણ વર્તુળાકાર માર્ગ પૂરો કરી ફરી પાછો ક્યાં આવે સપાટી જ્યારે સપાટી પર આવશે ત્યારે બંને પ્લેટના સ્થિતિમાન શું થઈ જશે બદલાઈ જશે અને જ્યારે પણ વર્તુળાકાર પદ પૂર્ણ કરી સપાટી પર આવે સપાટી પર આવે ત્યારે સ્થિતિમાન શું થાય બદલાય સ્થિતિમાન બદલાય એટલે કોણ ફરી પાછો શું કરશે સામેની પ્લેટ તરફ આકર્ષાશે આખી કોણ સામેની ડીશ તરફ સામેની ડીશ તરફ આકર્ષાય પણ જ્યારે સામેની ડીશ તરફ આકર્ષાય ત્યારે પસાર કેમાંથી થાય પસાર થશે વચ્ચેની ગેપમાં વચ્ચેની ગેપમાં કોણ છે વિદ્યુત ક્ષેત્ર એટલે આથી કોણ બે પ્લેટ વચ્ચેની બે પ્લેટ વચ્ચેની ગેપમાંથી પસાર થાય છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર એના પર બળ લગાડે છે આથી એનો વેગ વધે પરિણામે ત્રિજ્યા પણ વધે છે બરાબર વેગ વધે ત્રિજ્યામાં શું થાય વધારો થાય હવે દર અડધું ભ્રમણ પૂરું થશે જો દર અડધું ચક્ર પૂરું થયું હવે અહીંયા આવી ગયો આ કાળ ગતિ કરી અહીંયા આવ્યો ફરી પાછો સ્થિતિમાં શું થઈ જશે બદલાશે ફરી પાછો વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થાય વેગ વધે ત્રિજ્યા વધે આ રીતના ગતિ કરતા કરતા કોણ જ્યારે ડિસ્ક જે છે એ ત્રિજ્યા જેટલા ભાગ થઈ જશે ડિસ્કની ત્રિજ્યા જેટલા ભાગ સુધી પહોંચી જાય ત્યાર પછી એને ઋણ વિદ્યુત ભાર એની નજીક લાવી અને આપણે એને શું કરી લેશું ભાર ખેંચી લેશું પણ મેઇન કોન્સેપ્ટ આ છે બળ લાગે છે કોના કારણે વચ્ચેની ગેપમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર એના ઉપર બળ લગાડશે બળ લાગે એટલે એના વેગમાં શું થાય વધારે વેગ વધે એટલે શું વધે ત્રિજ્યા વધે પણ આપણે ખ્યાલ છે જો દર અડધા ભ્રમણ બાદ દર અર્ધ ચક્ર લખી આપણે અર્ધ ચક્ર બાદ સમયગાળો તમને ખ્યાલ આવર્તકાળ આવર્તકાળનું જે સૂત્ર છે આપણે એ સૂત્રને આપણે તારવણી કરી બરાબર હવે એ સૂત્રની જો તારવણી કરી કે આપણે એ સૂત્ર પ્રમાણે તમે વિચારો તો એના માટે આપણે આવૃત્તિનું સૂત્ર પણ ધ્યાનમાં લીધું હવે એ જે આવૃત્તિનું સૂત્ર છે આપણી પાસે એ આવૃત્તિના સૂત્ર પ્રમાણે એનો આવર્તકાળ તમે નક્કી કરો આવૃત્તિ કોના પરથી મળી ગયું તમને તો યાદ કરો કેન્દ્રગામી બળ ઇક્વલ ટુ કુલંબીય બળ સોરી કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ એના પ્રમાણે આપણે કામ કરાયું તો આપણે ત્રિજ્યાની પણ જરૂર છે તો પેલા ત્રિજ્યાનું કામ કરાવી દો એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ વીવી વીવી કેન્સલ બરાબર વીવી કેન્સલ આરને કરતા બલમ આર બરાબર એમ વી અપોન ક્યુ વી પછી આર ની જગ્યાએ આપણે શું લીધું હતું વી બરાબર આર ઓમેગા તો આર બરાબર વી બાય ઓમેગા થાય વી અપોન ઓમેગા ઇઝ ઇક્વલ ટુ એમ વી અપોન ક્યુ બી વી વી કેન્સલ ઓમેગા ની કરતા બનો ઓમેગા બરાબર ક્યુ બી ના છેદમાં એમ આ બરાબર હતું ટુ બાય એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બી અપોન એમ તો એફ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું આપણને ક્યુ બી અપોન ટુ બાય એમ અને આના પરથી વ્યસ્ત કરતો એટલે આવર્તકાળ મળે 2 પાઈ n અપોન qb
આ બંને સૂત્રની અંદર તમે જોઈ શકો છો, બંને સૂત્રની અંદર વેગ કેવું છે સ્વતંત્ર, ત્રિજ્યા કેવું છે સ્વતંત્ર, બરાબર, ઊર્જાનો કોઈ વાત આવતી નથી. ત્રિજ્યા આપણે હમણાં વાત કરી વેગ વધે તો ત્રિજ્યામાં શું થાય વધારો થાય, વેગ વધે ત્રિજ્યામાં શું થાય વધારો થાય, તમે જોઈ શકો છો, ક્લિયર છે. ચાલો વેગમાં વધારો થઈ ગયો, ત્રિજ્યામાં વધારો થઈ ગયો, પણ હવે સમજો કે એની જે રેખીય આવૃત્તિ છે એ અને એની કોણીય આવૃત્તિ જો આ બંને સમાન થશે ને તો અનુનાદ થશે. રેખીય આવૃત્તિ અને કોણીય આવૃત્તિ બંને કેવી થાય સમાન થાય તો એ શું થાય અનુનાદ થાય, એક જ સરખો એનો ગતિપથ છે એને જાળવી રાખશે. તો અનુનાદ થવા માટે શરત શું, તો અનુનાદ થવા એના માટે એની જે રેખીય આવૃત્તિ છે એ અને એની કોણીય આવૃત્તિ, એંગ્યુલર વેલોસિટી ગણીએ આપણે, ફ્રીક્વન્સી ગણો, VA is equal to VC થવું જોઈએ. અને આ શરતનું પાલન થાય તો કન્ટિન્યુઅસલી વધતી જતી ત્રિજ્યાવાળા પાથ ઉપર ગતિ કરશે અને એક જ સરખા માર્ગ ઉપર જે તમે અહીંયા દેખાય છે, એટલે એક સરખા માર્ગ ઉપર શું કરે ગતિ કરશે. હવે માની લો કે આ સૂત્રમાંથી હું વીને કરતા બનાવું, જો આમાંથી હું વીને કરતા બનાવીશ તો વી બરાબર શું લખાશે, તો વી ઇઝ ઇક્વલ ટુ આ ઉપર આવ્યું છે એટલે ક્યુ વી આર અપોન એમ થાય. પણ અહીંયા જે આર છે ને એ આર આપણે કેપિટલ ધ્યાનમાં લઈએ, કયો કેપિટલ, કેમ કે કોણ આપણો ગતિ કરતા 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 બહાર પહોંચી ગયો છે, બહાર પહોંચી ગયો એટલે ડીસી એની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા થઈ ગઈ, તો ડીસી જેટલી ત્રિજ્યા હોય તો અહીંયા લખાય ને ક્યુ બી કેપિટલ આર અપોન એમ, જે કેપિટલ આર છે ડીસીની ત્રિજ્યા છે, બરાબર, કેપિટલ આર બરાબર શું ડીસીની ત્રિજ્યા. હવે આના ઉપરથી આપણે એની ગતિ ઉર્જાને મેળવવાનો પ્રયત્ન કરીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર શું, વના એમ વી સ્ક્વેર, એમાં વી બરાબર આ વેલ્યુ એડ કરો તો વના એમ વી બરાબર શું છે ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એમ સ્ક્વેર થાય, માટે કે ઇઝ ઇક્વલ ટુ વના આ એમ એમ કેન્સલ તો ક્યુ સ્ક્વેર બી સ્ક્વેર આર સ્ક્વેર અપોન એક ઉપર એમ વધશે. હવે આ જે સૂત્ર છે એ સૂત્ર તમે ધ્યાનમાં લો, તો આ જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે ગતિ ઉર્જા જે છે એ ત્રિજ્યા ઉપર આધાર રાખશે, પણ અહીંયા જે આવૃત્તિ છે એ કે પછી એનો આવર્તકાળ છે એ ત્રિજ્યાથી કેવા છે સ્વતંત્ર છે. આ ખાસ ધ્યાનમાં લેજો, ગતિ ઉર્જા કે કોના ઉપર આધાર રાખે તો કે ત્રિજ્યા પર આધાર રાખે છે, પરંતુ એફ કે પછી ટી અથવા તમે ઓમેગા પણ લઈ શકો, બરાબર, ઓમેગા એ ત્રિજ્યાથી કેવું છે સ્વતંત્ર છે, બરાબર, ત્રિજ્યાથી કેવું છે સ્વતંત્ર છે, એના ઉપર કોઈ આધાર રાખતું નથી. એટલે આ થઈ ગયા આપણે સાયક્લોટ્રોન જે છે એનું કાર્ય, મેઇન લોજિક તમારે ક્લિયર હોવું જોઈએ. બે પ્રકારના ક્ષેત્રો છે આપણી પાસે, વિદ્યુત ક્ષેત્ર છે અને ચુંબકીય ક્ષેત્ર છે, પણ વિદ્યુતીય ક્ષેત્ર છે માત્ર ને માત્ર કયા ભાગમાં, તો કે બે પ્લેટ જે છે એની વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્ર હોય છે, અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર હોતું નથી, કારણ કે આપણને ખ્યાલ છે ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ઝીરો હોય, બરાબર, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય શૂન્ય હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર માત્ર ક્યાં છે ગેપમાં છે, ચુંબકીય ક્ષેત્ર બધી જગ્યાએ છે, બંને પ્લેટને કોની સાથે જોઈન્ટ કરી દીધો છે હાઈ વોલ્ટેજ ધરાવતા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવાનું છે, એસી પ્રાપ્તિ સ્થાન છે એટલે નિશાન સાથે શું કરશે ઉલટાવશે, બરાબર, પછી તો કે જે કણને આપણે પ્રવેગિત કરાવો એ કણને આપણે બિંદુ P પાસે લીધો, હવે જો એને મુક્ત કરશો એટલે એસી પ્રાપ્તિ સ્થાન આપણે સ્ટાર્ટ કરીએ તો એક પ્લેટ ધન સ્થિતિમાન પર એક પ્લેટ ઋણ સ્થિતિમાન પર ગોઠવાય, તમે જે કણ ધ્યાનમાં લીધો છે એ ધારો કે ધન વિદ્યુત ભારિક છે તો ઋણ તરફ આકર્ષાય, ઋણ વિદ્યુત ભારિક હોય તો ધન તરફ આકર્ષાશે, જેવો આકર્ષાય એટલે પ્લેટને આ રીતના પ્લેટ છે એને લંબ રૂપે દાખલ થાય અંદર જશે,
જ્યારે લંબરૂપે દાખલ થઈને અંદર જશે અંદરના ભાગમાં કોણ છે ચુંબકીય છે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર છે એ શું કરશે અને વર્તુળાકાર માર્ગ પૂરો પડશે એટલે વર્તુળાકાર માર્ગની ગતિ કરી અને ફરી પાછો એક પ્લેટ તરફ આવવાનો પ્રયત્ન કરશે સપાટી તરફ આ રીતે આપણે વાત કરી હતી ત્યાં ફરી પાછો ક્યાં આવે સપાટી જેવો સપાટી પર આવશે તરત જ સામેની પ્લેટ છે એ વિરુદ્ધ સ્થિતિમાન પર ગોઠવાઈ જશે પોઝિટિવ હશે તો નેગેટિવ નેગેટિવ હશે તો પોઝિટિવ સ્થિતિમાન પર આવી જશે અને આવી પરિસ્થિતિ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે એટલે કોણ એ જેવો વચ્ચેની ગેપમાંથી પસાર થાય એટલે વિદ્યુતીય ક્ષેત્ર એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ આ સૂત્ર મુજબ એના ઉપર શું લાગે બળ જ્યારે એના ઉપર બળ લાગશે બળના કારણે એના વેગમાં શું થશે વધારો વેગ વધશે તો આ સૂત્ર પ્રમાણે તમે જોઈ શકો છો વેગ વધે તો ત્રિજ્યામાં શું થાય વધારો વધેલી ત્રિજ્યા સાથે એ ફરી પાછો ગતિ કરશે ગતિ કરતા 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 એમ કરતા કરતા જ્યારે એ ડિસ્કની ત્રિજ્યા જેટલી ત્રિજ્યા પ્રાપ્ત કરી લેશે ત્યાર પછી એક ગેપ હશે એ ગેપ પાસે આપણે ઋણ વિદ્યુત માર્ગ ક્ષેત્ર લાગુ પડે અહીંયા નેગેટિવ ચાર્જ આપણે લાગુ પડે હવે નેગેટિવ ચાર્જ વાળું આપણે એને ક્ષેત્ર આપીએ એટલે શું થાય પોતાની તરફ આકર્ષાય જેવો આકર્ષાય પછી અહીંયા તમે માર્ગમાં માનો આઈડી બહાર આવે છે અહીંયા તમારી પાસે ટાર્ગેટ ન્યુક્લિયસ હોય બરાબર ટાર્ગેટ ન્યુક્લિયસ હશે આ ટાર્ગેટ ન્યુક્લિયસ એના ઉપર સીધો અથડામણ કરાવી દેવામાં આવશે એટલે સીધું જ એને અથડા છે જેટલો વેગ પ્રાપ્ત કર્યો છે બધા જ વેગ સાથે સીધો એની સાથે અથડાય અથડાય એટલે એના જે ટુકડાઓ કરવાના છે એ સરળતા એના ટુકડાઓ કરી દે છે પણ મેં વસ્તુ એ હતી કે ભાઈ વેગ વધે છે તો ત્રિજ્યા વધે છે પણ વેગ વધવાથી એની આવૃત્તિ કે એના આવર્તકાળને કોઈ ફરક પડતો નથી બરાબર આવૃત્તિ કે આવર્તકાળને કોઈ ફરક પડતો નથી અને બીજી કન્ડિશન આ છે કે જ્યારે એની રેખીય આવૃત્તિ અને કોણીય આવૃત્તિ જો સમાન થઈ જાય તો અનુનાદની ઘટના થાય એટલે એક જ સરખા ગતિ પથ ઉપર કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે વર્તુળાકાર પથ પર સતત રીતે ચાલ્યા કરશે અસ્ત વ્યસ્ત ભાગવાનો પ્રયત્ન નહીં કરી શકે પછી આપણે વેગ કરતા બનાવ્યો અને એની ગતિ ઉર્જા જાણવાનો પ્રયત્ન કર્યો તો આપણને ખબર પડી કે ગતિ ઉર્જા જે છે એ તો ત્રિજ્યા ઉપર આધાર રાખશે ત્રિજ્યા ઉપર આધાર રાખશે વેગ વધે છે ત્રિજ્યા વધે છે ત્રિજ્યા વધશે ગતિ ઉર્જામાં શું થશે વધારો થશે મતલબ કે કોણ છે પ્રવેગિત થાય છે અને આ પ્રવેગિત થયેલો કોણ એને તમારે ટાર્ગેટ ન્યુક્લિયસ ઉપર અથડાવવાનો છે બસ દોસ્તો આ સાયક્લોટ્રોન જે છે ને એનું મુખ્ય કાર્ય આ છે સાદો પણ મેં તમને આગળ પણ કીધું કે સાદો પણ છે આ ચોક છે ડાયરેક્ટ ફેંકી દે તો કોઈ અસર નથી બંદૂક છે બંદૂકમાંથી ગોળીને બહાર કાઢી લો અને પછી કોઈ વ્યક્તિ ઉપર મારો મળશે નહીં મળે પણ એની જ ગોળી એમ તમે બંદૂકમાં નાખી કોઈ વ્યક્તિ ઉપર ફાયર કરો વ્યક્તિ ખલાસ થઈ જશે એટલે બંને પરિસ્થિતિ આપણને ખ્યાલ આવે છે ડાયરેક્ટ ફેંકો છો એમાં કોઈ વેગ નથી મળતો પણ બંદૂકમાંથી ગોળી છૂટશે એટલે એને અંદરથી ઇન્ટરનલ ફોર્સ મળે છે ઇન્ટરનલ ફોર્સ મળવાના કારણે એ વધારે વેગથી ગતિ કરશે તો સામે વ્યક્તિ જે મોટી હશે કદાચ તો પણ એ શું કરશે ને વિંધી અને પાર નીકળી જશે એટલે એ ટાઈપનું કાર્ય આ સાયક્લોટ્રોનની અંદર કરવામાં આવે છે